आ महत्वनी बाबत एक छे कि गुजरात राज्यनी इतिहास में प्रथम वक्त पुलिस इंस्पेक्टर्स नी सीधी भर्ती थई अने ए सीधी भर्ती थनार तालीमार्थीओनी आजे दीक्षांत परेड समारोहनु आयोजन करवामां आव्युं। आजे दीक्षांत परेड समारोह में खूब सुंदर प्रदर्शन करनार मारा खूब वाला तालीमार्थीओ सर, आजे दीक्षांत परेड में कुल 105 तालीमार्थीओ हाजर छे, जे पैकी 3 डीवाईएसपी छे अने 102 सीधी भर्तीना पुलिस इंस्पेक्टर्स छे। आ 105 तालीमार्थीओ पैकी 72 तालीमार्थीओ पुरुष छे, ज्यारे 33 महिला तालीमार्थीओ छे। एटले गुजरात राज्यनी गुजरात सरकारनी संकल्प जे 33% महिलाओनी छे आजे अहींया परिपूर्ण थतुं देखाय छे। आ तालीमार्थीओ पैकी 59 इंजीनियर्स छे, 4 डॉक्टर्स छे अने 20 पण वधु पोस्ट ग्रेजुएट्स छे। आ महत्वनी बाबत एक छे कि गुजरात राज्यनी इतिहासमां प्रथम वक्त पुलिस इंस्पेक्टर्सनी सीधी भर्ती थई अने ए सीधी भर्ती थनार तालीमार्थीओनी आजे दीक्षांत परेड समारोहनुं आयोजन करवामां आव्युं। आ तालीमार्थीओने योग्य रीते तालीम मळे ते माटे तेमनी जे अभ्यासक्रम छे ए अभ्यासक्रम पुलिस इंस्पेक्टरनी जे मूलभूत फरजो होय छे ए ध्यानमां राखीने बनावामां आव्युं। प्रथम वखत आ 1 वर्षनी अभ्यासक्रमने 2 सेमेस्टरमां वहेंचणी करवामां आव्युं। सेमेस्टर 1 અને સેમેસ્ટર 2 માં અલગ અલગ વિષયો ઉપર એને તાલીમ આપવામાં આવી। પોલીસની જે મૂળભૂત ફરજો છે એ ધ્યાનમાં રાખી અલગ અલગ કાયદાઓ આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, અલગ અલગ સેન્ટ્રલ મેજર એક્ટ્સ, માઇનર એક્ટ્સની આ લોકોને તાલીમ આપવામાં આવી। એની સાથે સાથે જે નવા પડકારો છે એ નવા પડકારોને ધ્યાનમાં રાખી विशिष्ट विषयों पर पण ए लोकोने तालीम आपवानी व्यवस्था करवामां आवी। साइबर क्राइम, साइबर सिक्योरिटी, साइबर फोरेंसिक्स, फोरेंसिक साइंस, फोरेंसिक मेडिसिन, क्रिमिनोलॉजी, कोस्टल सिक्योरिटी, ई गुजकॉप अने खास करीने आम समाजना व्यक्तिओ साथे, नाना बाळको साथे, महिलाओ साथे एमनो वर्तन सारू रहे ते माटे सॉफ्ट स्किल्स पर पण खास मूकवामां आवी हती। ઇન્ડોરની અભ્યાસક્રમ ઉપરાંત શારીરિક તંદુરસ્તી માટે એ લોકોની આઉટડોરની પણ સિલેબસ તૈયાર કરવામાં આવ્યું અને આઉટડોર સિલેબસમાં ફિઝિકલ ટ્રેનિંગ, પરેડ, ફાયરિંગ, હોર્સ રાઇડિંગ, સ્વિમિંગ, જંગલ ટ્રેનિંગ, રોપ ક્લાઇમ્બિંગ, રોક ક્લાઇમ્બિંગ વગેરે વિષયોની સમાવેશ કરવામાં આવ્યું અને ગુજરાત પોલીસ એકેડેમી કરાઈના ઉસ્તાદો મારફતે આ આઉટડોર ટ્રેનિંગ ખૂબ સારી રીતે આપવામાં આવ્યું। તદુપરાંત અત્રે ઉપસ્થિત 105 તાલીમાર્થીઓ પૈકી મોટાભાગના તાલીમાર્થીઓની 12 માસની કમાન્ડો ટ્રેનિંગ પણ કરાઈની પ્રાંગણમાં આપવામાં આવ્યું છે। ઇન્ડોર ટ્રેનિંગ તેમજ આઉટડોર ટ્રેનિંગ ઉપરાંત અગત્યના અને મહત્વના સ્થળોની વિઝિટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં બોર્ડર વિઝિટ્સ, કોસ્ટલ પોલીસ સ્ટેશન્સ, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ, એરપોર્ટ્સ, ઓલ્ડ એજ હોમ વગેરે જગ્યાઓની વિઝિટ પણ તાલીમાર્થીઓને આ તાલીમ દરમિયાન કરાવવામાં આવી। 1 વર્ષની ગુજરાત પોલીસ એકેડેમી કરાઈની ઇન્સ્ટિટ્યુશનલ તાલીમ પછી 1 વર્ષ માટે તાલીમાર્થીઓને અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક આપી ત્યાં પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવ્યું અને આ પ્રત્યક્ષ તાલીમ દરમિયાન અર્બન પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેક્ટર્સ, SDPO, SP ઓફિસ, રેન્જ ઓફિસ, પોલીસ કમિશનર ઓફિસ, ATS, ACB, જેલ એ તમામની આ પ્રત્યક્ષ તાલીમ દરમિયાન એ લોકોને યોગ્ય તાલીમ આપવામાં આવી। સર, જ્યારે આ
તાલીમાર્થીઓ હાજર થયા અને પ્રથમ સેમેસ્ટર પૂર્ણ થવાની આરે હતી ત્યારે જ આ કોરોનાની મહામારી આવી. અને આ કોરોનાના કારણે એ લોકોની ઇન્સ્ટિટ્યુશનલ તાલીમ ટૂંકાવવામાં આવ્યું અને અલગ અલગ જિલ્લાઓની અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકોને પ્રત્યક્ષ તાલીમ માટે મોકલી આપવામાં આવી. મને ખૂબ આનંદ અને ગર્વ સાથે આ કહેવાની તક મળે છે કે આ સમય દરમિયાન માંડ 6 મહિનાની તાલીમ લીધા પછી પણ આ પોલીસ ઇન્સ્પેક્ટર અને DYSP તાલીમાર્થીઓએ કોરોના મહામારીના સમય દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખૂબ સારી અને ખૂબ સરાહનીય ફરજ બજાવ્યું છે, જેનો SP અને CP સાહેબ તરફથી મને ખૂબ સારું ફીડબેક પણ મળ્યું છે. આ એક એવી બેચ છે કે જેની જે પ્રથમ બંદોબસ્ત જે હોય એ પ્રથમ બંદોબસ્ત નમસ્તે ટ્રમ્પની હતી, જે કાર્યક્રમમાં ભારત વર્ષના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ USAના પ્રેસિડેન્ટ જે તે વખતના શ્રી ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં નમસ્તે ટ્રમ્પનું આયોજન કરવામાં આવ્યું મોટેરા ખાતે. અને ત્યાં એ તમામ તાલીમાર્થીઓએ બંદોબસ્ત મોકલવામાં આવ્યું હતું, એ લોકોને પ્રત્યક્ષ તાલીમની પણ મળી અને ખૂબ સારું બંદોબસ્તનું પણ એ લોકોએ યોગદાન આપ્યું. એની સાથે સાથે જ્યારે પ્રત્યક્ષ તાલીમ ચાલુ હતી તે વખતે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ અને એ ચૂંટણીઓમાં પણ આ તાલીમાર્થીઓએ ખૂબ સારી ફરજ બજાવી છે અને ચૂંટણી બંદોબસ્ત ખૂબ સારી રીતે આ લોકોએ કર્યું છે.